કે તમે કોઈ પણ વેપાર ધંધાની કે રિલેશનશિપ્સની શરૂઆત કરો, બિગિન વિથ ધી એન્ડ ઇન માઇન્ડ. એટલે કે તમે શરૂઆત કરો પહેલા અંતિમ નતીજો શું આવી શકે છે અને શું મારે લાવવો છે એનો ચોક્કસ વિચાર કરવો. અંતિમ નતીજો શું આવી શકે છે અને શું લાવવો છે એનો ચોક્કસ વિચાર કરવો કે આ રસ્તે હું ચાલ્યો એ અહીં પૂરો થાય છે અથવા તો મને અહીં લઈ જશે. કોઈના કહેવાથી, કોઈની વાત સાંભળવાથી તમે ગમે તે એક નાનો મોટો ધંધો શરૂ કરી દો, પૂરો સર્વે કર્યા વગર તમે શરૂ કરો, ઘણા બધાને આ પ્રશ્ન છે કે ઉત્સાહ અને ઉમંગમાં કોકે સારી વાતો કરી દીધી એટલે ધંધો ચાલુ કરી દીધો અને પછી પ્રશ્નો. તો પ્રોપર માર્કેટ સર્વે સિવાય તમે કરો તો પ્રશ્ન આવવાના જ છે. સંજોગ અને પરિસ્થિતિને જાણ્યા વગર તમે કરો તો આવવાના જ છે. સંજોગ અને પરિસ્થિતિને પણ તમારે જાણવી પડે. બિગિન વિથ ધી એન્ડ ઇન માઇન્ડ, આ સેકન્ડ હેબિટ સ્ટીફન કોવી લખે છે. મંદીનું વાતાવરણ હોય, ધારો કે અત્યારે છે, તો ઘણી વાત વિચારવી પડે ને. અને મંદીનું તો એવું છે ને, દર 8-10-12 વર્ષે દરેક દેશમાંથી પસાર થવું જ પડે છે. પછી એ ત્રીજા વિશ્વનો કોઈ દેશ હોય કે અમેરિકા જેવી મહાસત્તા હોય, 8-10-12 વર્ષની એની એકવાર સાયકલ છે જ, એમાં કોઈ સુધારી શકે એમ છે નહીં. એ સાયકલમાંથી એને પસાર થવાનું જ હોય. તમે એમ કહો કે આખો દિવસ ધંધો વધ્યા જ કરે, જીડીપી વધ્યા જ કરે, તો દેટ ઇઝ નોટ ગોઈંગ ટુ હેપન. સ્વીકારો, એક્સેપ્ટ કરો કે મંદી હોય, મંદી ના જ આવી જોઈએ. ઇટ ઇઝ અ રોંગ કોન્સેપ્ટ. અમેરિકા જેવી મહાસત્તા કે ડેવલપ કન્ટ્રીઝ હોય, એ લોકો પણ એમાંથી પસાર થાય છે. શરીર તંદુરસ્ત હોય તો તમે વિચારો છો કોઈ દિવસ તાવ આવવો જ ના જોઈએ, એવું બને છે? મને શરદી પણ ના થવી જોઈએ. ભાઈ, શરદી થાય, તાવે આવે, ટાઈફોઈડ થાય, કિડની ફેલઈ થાય, એમ વેપાર ધંધો છે, મંદી આવે, એ રૂટીન જ છે. નાના મોટા પોઝિટિવ મેજર્સથી થોડોક એમાં ફેર પાડી શકાય છે, બાકી એમાંથી પસાર તો થવું જ પડે. તો હવે એ બધા સંજોગો પરિસ્થિતિ જોઈને બિગિન વિથ ધી એન્ડ ઇન માઇન્ડ, તો કોઈ દિવસ તમે પ્રશ્ન ના થાય. તમારા વિચારો છે તો વિચારો સવડા રાખવા, ઊંચા રાખવા અને પવિત્ર રાખવા, આ ત્રણ વાત યાદ રાખવાની. વિચારો સવડા રાખવા, ઊંચા રાખવા અને પવિત્ર રાખવા, એ બીજી કરવા છે. ત્રીજું, તમારા ઇમોશન્સ છે, આપણું હૃદય છે, આપણી ભાવનાઓ છે, તે ભાવનાઓ પણ શુદ્ધ અને પવિત્ર રાખવી. ચોથું, એમને લખ્યું છે, આ સમાજ છે તો તમારા સંબંધો પણ તમારે સારા રાખવા. સ્ટીફન કોવી બહુ સરસ સલાહ આપે છે. આપણે આ છેલ્લી 5 મિનિટમાં આપણે આ પ્રવચન પૂરું કરીએ છીએ. બહુ સરસ સલાહ આપે છે કે સમાજમાં ક્યારેય કોઈ વ્યક્તિ સાથે સંબંધો બગાડવા નહીં. આપણા જૂના વડીલો આપણને કહેવત શીખવાડતા, સંઘરેલો સાપ પણ કામ લાગે. એટલે કે કોઈ પણ સંબંધ બગાડવા નહીં. સંબંધ બગાડતા પહેલા તો લાખ વાર વિચાર કરો. તમને આશ્ચર્ય થશે કે ઇતિહાસ અત્યારે વિષય જુદો છે એટલે હું એ વાત વર્ણન નથી કરતો, પણ કેવા મોટા મોટા માણસોને એના જીવનમાં બહુ જ નાના માણસની કટોકટીમાં જરૂર પડી છે. એ મદદ જો એ નાના માણસે તે વખતે ન કરી હોત તો આને બહુ જ મોટી ખોટ આવત. એટલે કયો નાનો માણસ તમને ક્યારે શું મદદરૂપ થઈ શકે એનો આપણને અંદાજ જ નથી. એટલે દરેક સાથે હળતા મળતા રહેવું, આ એક સોનેરી સલાહ છે. કદાચ કોકની સાથે આપણને ઓછું ફાવતું એવું બને, કોકની સાથે સાવ ઓછું ફાવતું હોય, તો એ ખાલી હાય હેલોના સંબંધ રાખવાના, ગુડ મોર્નિંગના સંબંધ રાખવાના. પણ કોઈના પ્રત્યે મોઢું તો બગાડવું જ નહીં. કારણ કે બીજી પણ એક હકીકત છે, ક્યારે નાનો માણસ તમારાથી મોટો થઈને બની જશે ને એ પણ તમને ખબર નહીં પડે, અને તમારે એમની ગરજ પડશે. આ હું પ્રોફેશનલી પણ તમને ટીચ કરું છું કે ડોન્ટ સ્પોઇલ રિલેશન્સ વિથ એનીબડી. આપણે આપણો રસ્તો કાઢી લેવાનો. કદાચ એ વ્યક્તિ સાથે ન ફાવતું હોય તો સમય ઓછો આપવાનો, એ વ્યક્તિ સાથે લાંબો સંબંધ નહીં, લાંબો ધંધો નહીં, આપણે માર્ગ બીજો સ્વાદી લેવાનો.
પણ એ વ્યક્તિ વિશે ખરાબ બોલવું નહીં અને એને ગાળ દેવી નહીં અને ત્રીજી વ્યક્તિ પાસે પણ કંઈ એ વ્યક્તિ વિશે ચર્ચા ના કરવી નેગેટિવ. સમજી રાખજો, તમે જે નેગેટિવ વાતો કોઈ વ્યક્તિ વિશે ત્રીજી વ્યક્તિને કરો છો, એ વ્યક્તિ જે સાંભળનાર છે તમારી ગમે તેટલી કોન્ફિડન્ટ વ્યક્તિ હોય ને, પણ ધ વર્લ્ડ ઇઝ રાઉન્ડ, એ વાત એ વ્યક્તિ સુધી પહોંચશે પહોંચશે ને પહોંચશે જ. તમે એમ કહો કે મારો જીગરજાન મિત્ર છે, મારી માટે જાન આપી દે, એને પણ તમે કોઈક ત્રીજી વ્યક્તિની ખાનગી વાત કરી હશે ને, એ પણ કોઈક દિવસ ત્યાં જઈને કહેશે તને ખબર પડી, પણ તારે કોઈને કહેવાનું નહીં તો હું કહું, એમ કરીને કહી આવશે. પૃથ્વી ગોળ છે ને, એટલે બધું ગોળ ગોળ ફરી જાય છે, સાંજ પડે બધા સમાચાર બધી વાત અને સંબંધો બગડશે. એટલે શાર્પન ધ સોમાં ફિઝિકલ મેન્ટલ ઇમોશનલ લોયલ્ટી ઓનેસ્ટી એ હંમેશા રાખવી જ. તો આ સાત વાતથી સ્ટીફન કોવી લખે છે કે તમે મહેનત તો કરો જ છો, પણ એમાં નીતિમત્તા અને પ્રામાણિકતા રાખીને આ સાત મુદ્દા સાથે ચાલશો તો ચોક્કસ તમારી મોટી પ્રગતિ થશે. છેલ્લો પ્રસંગ એને પૂરું કરું. સ્ટીફન કોવી બહુ જ સરસ એક પ્રસંગ અંદર લખે છે કે એકવાર એક જહાજ છે એ દરિયામાં જતું હતું અને નજીકમાં કિનારા પર ત્યાં થોભવાનું હતું. જહાજના કેપ્ટનને દૂર એક લાઈટ દેખાણી, એટલે એમણે સિગ્નલ મોકલ્યું કે પ્લીઝ ગેટ આઉટ ઓફ માય વે, મારા રસ્તામાંથી તમે આ બાજુ પર જતા રહો. એ ત્યાંથી સિગ્નલ આવ્યું, કેમ ભાઈ? એટલે આ કેપ્ટનને કહ્યું કે મારો આ રસ્તો છે, તમે દૂર થાઓ, મને મેરીટાઈમ બોર્ડ એને મને આ રસ્તો આપેલો છે, જેમ આપણે રોડ ઉપર રસ્તા આપેલો એમ ફ્લાઇટને પણ હવામાં એને રસ્તો આપેલો, એ ગમે ત્યાં પાયલટ ઉડાડી ના શકે. એને કહ્યું હોય કે આ જ આલ્ટિટ્યુડ આ જ હાઇટ ઉપર અને આ જ એંગલે તારે પ્લેન ઉડાડવાનું છે, એમાંથી જરાય વિચલિત ન થઈ શકે, સેજ પણ વિચલિત જાય એટલે રડારમાં ખબર પડે નહીં, નોકરી જાય જ. એમ દરિયામાં જહાજોને પણ એમ ના હોય કે આટલો મોટો દરિયો છે આપણે ગમે ત્યાં તરી, એવું ના હોય, જહાજ લઈ જઈએ એનો જહાજનો રૂટ ડિરેક્શન ફિક્સ જ હોય અને થોડું આગુ પાછું કરવા જાય મોમ્બાસાન બદલે આ બાજુ પહોંચી જાય, સાઉથ આફ્રિકા પહોંચી જાય. એટલે આને કહ્યું મને આ રૂટ આપેલો છે, તો સામેથી સિગ્નલ આવ્યું તમારે રૂટ બદલવો પડશે. તો કેપ્ટન છે ફ્રસ્ટ્રેટ થઈ ગયા, હુ આર યુ, તું કોણ છું, તું મને કે રસ્તો બદલ, મને આ રસ્તો મેરીટાઈમ બોર્ડે આપેલો છે. ત્યારે સામેથી કહ્યું કે હુ આર યુ ટુ ટેલ મી, તમે કોણ છો કે તમે મને આવું કહો છો. ત્યારે આને કહ્યું કે હું તો શિપનો કેપ્ટન છું. ત્યારે સામેથી કહ્યું કે હું દીવાદાંડી છું. આ સ્ટીફન કોવીએ બહુ સરસ પ્રસંગ લખ્યો છે, દીવાદાંડી ખસે નહીં, તમારે ખસવું પડે. એમ સિદ્ધાંત નીતિમત્તા એ ખસશે નહીં, તારે એને એડજસ્ટ થવું પડશે, તો તારું શોભશે, સારું લાગશે અને પ્રગતિ થશે. એ દીવાદાંડી છે. પ્રિન્સિપલ્સ રિમેઇન પ્રિન્સિપલ્સ, યુ કેન ચેન્જ ઓર રિફોર્મ ધ પ્રોસેસ. પદ્ધતિ તમે કામની બદલી શકો છો, સિદ્ધાંત બદલી શકતા નથી. જેમ ગણિતના ટીચરોએ ભણાવવાની રીત બદલે, પણ એક વત્તા એક તો હંમેશા બે જ રહે. એમ નીતિમત્તા અને પ્રામાણિકતા એથિક્સ બિઝનેસમાં બદલાતા નથી, આપણે એને એડજસ્ટ થઈ જવાનું, તો જ આપણું શોભશે, નહીં તો શોભશે નહીં. તો આ સાત વાતો છે એ આપણે આપણા જીવનમાં દ્રઢ કરીએ તો ઘણા બધાને એવોર્ડ મળી શકે છે, 5, 15, 25ને નહીં, ઘણાને મળી શકે છે, પ્રગતિ બધાની થશે. ઇન શોર્ટ, પ્રોએક્ટિવ, પ્રતિકૂળ પરિસ્થિતિમાં સાનુકૂળ પ્રતિભાવ, બિગિન વિથ ધી એન્ડ ઇન માઇન્ડ, અંતિમ પરિણામ શું ઈચ્છિત છે અને શું થઈ શકે છે એ મનમાં ધૈર્યપૂર્વક અને ખૂબ સિરિયસ વિચારીને પછી જ કામની શરૂઆત કરવી. ત્રીજું, પુટિંગ ફર્સ્ટ થિંગ્સ ફર્સ્ટ પ્રાયોરિટી. ચોથું, થિંક વિન વિન, એ પણ જીતે હું પણ જીતું, એ પણ કમાય હું પણ કમાવું, એ પણ પ્રગતિ કરે હું પણ પ્રગતિ કરું, એ પણ સુખી થાય હું પણ સુખી થઉં. ફિફ્થ, સીક ફર્સ્ટ ટુ અન્ડરસ્ટેન્ડ એન્ડ ધેન ટુ બી અન્ડરસ્ટુડ, પહેલા સામેવાળી વ્યક્તિને સમજવાનો પ્રયત્ન કરો, પરિસ્થિતિને સમજવાનો પ્રયત્ન કરો, પછી એ વ્યક્તિ મને સમજે એવો વિચાર રાખો અથવા તો આગ્રહ રાખો. સિક્સ, સિનર્જી, સંપ શક્તિ એમાં ખૂબ તાકાત રહેલી છે. તો જેટલો કોમ્પ્રોમાઇઝિંગ નેચર તમે ડેવલપ કરશો લાઈફમાં, સામેવાળી વ્યક્તિને અનુકૂળ થવાનો પ્રયત્ન કરશો.